નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. બાયડ તાલુકામાં જિલ્લા અનુજાતિ યુવા સંવાદ કાર્યક્રમ, અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકર્તાઓ સન્માન વિધિ કરવામાં આવી હતી. 50 કરતા વધુ યુવાનોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાએ નમો એપને લઈને માર્ગદર્શન અને વધુમાં વધુ કાર્યકર્તાઓ નમો એપમાં જોડાય તેવી તૈયારી કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન પ્રદેશ અનુજાતિ મોરચાના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા મોરચાના પ્રભારી શ્રી નટુભાઈ પરમાર, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, બાયડ નગરપાલિકાના પ્રમુખ શ્રી સ્નેહમિલનભાઈ પટેલ, પ્રદેશ અનુજાતિ મોરચાના કારોબારી સભ્યો શ્રી મુકેશભાઈ રાઠોડ, શ્રી રમેશભાઈ પરમાર, શ્રી કેવલભાઈ વણકર, જિલ્લા મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ સોનેરી, મહામંત્રી શ્રી યોગેશભાઈ, શ્રી પ્રજ્ઞેશભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતી સોલંકી સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને સ્વામી વિવેકાનંદના વિચારધારા સાથે, બાબા આંબેડકર સાહેબના વિચારધારા સાથે યુવાનોને પ્રેરણારૂપ માર્ગદર્શન સમાજના આગેવાનો અને ભારતીય જનતાના પાર્ટીના આગેવાનો દ્વારા, અનુસૂચિત જાતિના પ્રભારી અને પ્રમુખો દ્વારા આપવામાં આવ્યું. અને આવનારા દિવસોમાં સંગઠનને, અનુસૂચિત જાતિના મોરચાના સંગઠનને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કેવી રીતના મજબૂત કરવી તેની ચિંતન શિબિરમાં ચિંતા કરવામાં આવી અને આનાથી પણ વધારે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી આગળ વધવાની એવા વચન સાથે સર્વ આગેવાનોએ નિર્ણય લીધો. નમો એપને લઈને જે યુવાનો જોડવામાં આવ્યા છે, અરવલ્લી જિલ્લામાં કેટલા યુવાનો જોડાશે? હું મારી વિધાનસભાની વાત કરું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોટા પ્રમાણની અંદર, અમે માત્ર બાયડ તાલુકાની વાત કરીએ તો 15,000થી પણ વધુ લોકો નમો એપ ડાઉનલોડ કરવાના છે. માલપુર તાલુકાની વાત કરું ત્યારે 10,000થી 15,000 લોકો પણ માલપુર તાલુકામાંથી, અમારી વિધાનસભાની અંદરથી ઓછામાં ઓછા 25,000થી 30,000થી પણ વધુ લોકો નમો એપ ડાઉનલોડ કરશે તેવા નિર્ણય સાથે કાર્યકર્તાઓ ઘરે ઘરે, કાર્યકર્તાઓ જાગૃતતા સાથે નમો એપ દ્વારા કાર્યકર્તાઓને પબ્લિક સાથે પહોંચાડી રહ્યા છે કે ભાઈ જે યોજનાઓ છે તેનો પૂરેપૂરો લાભ મળે અને તે કાર્યકર્તાઓ કામે લાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી, પણ આ ઉત્સાહ જોતો નવીન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો તો છે એને મને ખાતરી છે. જિલ્લામાં આગામી દિવસો ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લા અનુસૂચિત મોરચાના કાર્યકર્તાઓ જે સતર્ક બન્યા છે તેને લઈને શું નિવેદન છે આપનું? ભારતીય જનતા પાર્ટી અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો એ સમગ્ર જિલ્લાની પણ સમગ્ર દેશની અંદર સક્રિય થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી આજ સુધી દલિત સમાજને છેતરવાસીમાં બીજું કોઈ કામ કર્યું નથી. 57 કરતાં વધારે યોજનાઓ ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, એનીથી મળી છે અને એ જ કાર્યક્રમોથી આ અનુસૂચિત જાતિ મોરચો પ્રેરાયો છે અને આગળ વધવાનો.